હેલો મિત્રો, વેલકમ ટુ ગુજરાત બાયોલોજી પ્લસ. તમે છો મનીષ મેવાડા સાથે. તો મિત્રો, આજે ફરીથી આપણે જે ચેપ્ટર ભણી રહ્યા હતા, પ્રિન્સિપલ ઓફ ઇનહેરિટન્સ એન્ડ વેરિએશન, એટલે કે આનુવંશિકતા અને ભિન્નતાનો સિદ્ધાંત. તો મિત્રો, આજે આપણે આ ચેપ્ટરની અંદર ફરી એક નવા ટોપિકની ચર્ચા કરી મિત્રો. તો નવા ટોપિકની ચર્ચા કરું એના પહેલાં હું તમને કહી દઉં કે તમે મારી ચેનલ પર નવા છો મિત્રો, તો મારી પણ આ નવી ચેનલ છે જેને તમે આજે સબસ્ક્રાઇબ કરી દો. ફરીથી કહું છું, એનું નામ ગુજરાત બાયોલોજી પ્લસ. તો ફરીથી મિત્રો કહું છું, આજે જ હાલ જ સબસ્ક્રાઇબ કરી દેજો અને બાજુમાં જે બેલ બટન છે ને ક્લિક કરજો, જેથી તમને નવા વિડીયોની નોટિફિકેશન મળતી રહે અને તમે નીટ માટે હજી વધારે ને વધારે અપડેટ થતા રહો અને નોલેજ મેળવતા રહો. તો મિત્રો, આજે આપણે આ ચેપ્ટરની અંદર એક સરસ મજાનો નવો ટોપિક આજે ચર્ચા કરવાનો છે, લોઝ ઓફ મેન્ડલ ફોર ઇનહેરિટન્સ, એટલે કે મેન્ડલના આનુવંશિકતાના નિયમો વિશે ચર્ચા કરવાના છે. તો પ્રીવિયસ લેક્ચરની અંદર આપણે જીનેટિક્સના થોડાક શબ્દો, મહત્વના શબ્દો વિશે માહિતી મેળવી હતી. આજથી આપણે ચેપ્ટર ચાલુ કરીએ છીએ મિત્રો. ઓલરેડી આગળ બે વિડીયો મેં ઇન્ટ્રોડક્શન માટે મૂકેલા છે મેન્ડલ વિશે પણ, અને એના કેટલાક વર્ડ્સ મતલબ જીનેટિક્સના લગતા કેટલાક શબ્દો વિશે પણ માહિતી મેં મૂકેલી છે બે વિડીયોની અંદર. તો આજે મિત્રો, આજે આપણે ત્રીજો વિડીયો જે જોઈએ છે, મેન્ડલના આનુવંશિકતાના નિયમો છે, એ નિયમો આપણને ખબર પડશે. તો આગળ બીજા જે પ્રયોગો છે જે મેન્ડલે કરેલા છે એના વિશે આપણને જાણકારી મળશે. તો મિત્રો, છેક સુધી વિડીયો જોતા રહેજો અને વચ્ચે વચ્ચે નોંધ કરતા રહેજો, જેથી ઇન ફ્યુચર યાદ રાખી શકો અને સમજી શકો. તો શરૂઆત કરીએ આપણે મેન્ડલના આનુવંશિકતાના નિયમોની. તો મિત્રો, આજે આપણે ત્રણ નિયમો ભણવાના છે. પ્રથમ નિયમ એટલે કે એનું નામ છે પ્રભુતાનો નિયમ મિત્રો, યાદ રાખજો. બીજો નિયમ જે છે વિશ્લેષણ નિયમ, અથવા એને જનીનોના શુદ્ધતાનો નિયમ પણ કહેવાય છે મિત્રો. અને ત્રીજો નિયમ છે મુક્ત વિશ્લેષણનો નિયમ. તો આ મેન્ડલે પોતાના પ્રયોગોના આધારે ત્રણ નિયમો આપ્યા હતા જે જીનેટિક્સ બાબતે છે, જે આપણે આજે ભણવાના છે. તો શરૂઆત કરીએ પહેલો નિયમ, પ્રભુતાનો નિયમ. તો પ્રથમ નિયમને પ્રભુતાનો નિયમ કહેવામાં આવે છે. એટ તો પ્રભુતાનો નિયમ શું કહે છે સમજી લઈએ મિત્રો. તો જ્યારે કોઈ સજીવમાં એક લક્ષણ માટે બે ભિન્ન વૈકલ્પિક કારકો આવેલા હોય, ત્યારે તે બેમાંથી એક જ વૈકલ્પિક તેની અભિવ્યક્તિ દર્શાવે છે, બીજું વૈકલ્પિક કારક અવ્યક્ત રહે છે, તેને પ્રચ્છન્ન જનીન કહેવામાં આવે છે, રાઈટ. અને જે અભિવ્યક્તિ દર્શાવે છે એને પ્રભાવી કહેવામાં આવે છે. દાખલા તરીકે હું તમને સમજાવું કે જ્યારે કોઈ એક સજીવમાં એક લક્ષણ માટેના બે ભિન્ન વૈકલ્પિક કારકો આવેલા હોય છે ત્યારની વાત કરું છું. તો સપોઝ આપણે પ્રથમ જે પ્રયોગ ભણીએ છીએ એમાં કેપિટલ ટી ક્રોસ કરે છે સ્મોલ ટી, રાઈટ. તો આ કિસ્સામાં આ જે છે એમાં બંને પ્રભાવી જનીનો છે, જે છોડ કેવા હોય છે ઊંચા હોય છે, અને બીજા કિસ્સામાં જે બીજો પ્લાન્ટ છે એની અંદર બંને છોડ કેવા હોય છે નીચા હોય છે, રાઈટ. તો પ્રચ્છન્ન જનીન છે. જ્યારે આનું સંકરણ થાય છે ત્યારે આને જન્યુ આવે છે કેપિટલ ટી, અને આના જન્યુ બને છે સ્મોલ ટી. જ્યારે આનું ક્રોસિંગ થશે ત્યારે જે નવા છોડ મળશે કેપિટલ ટી સ્મોલ ટી, અને બીજા પણ કેપિટલ ટી સ્મોલ ટી, અને ત્રીજો ચોથો પણ મળશે કેપિટલ ટી સ્મોલ ટી, રાઈટ. તો અહીંયા જે તમે જોઈ રહ્યા છો, રાઈટ, અહીંયા જે આ પ્લાન્ટ મળે છે એ પ્લાન્ટ મિત્રો ઊંચા હશે, બધા જ પ્લાન્ટ ઊંચા હશે, રાઈટ. ઊંચા રહે છે બધા જ પ્લાન્ટ, ઊંચા રહે છે. આ પણ એ રીતે ઊંચા રહેશે પ્લાન્ટ. એનું રીઝન મિત્રો શું છે તો ફરીથી કહી દઉં કે અહીંયા જે કેપિટલ ટી છે એ પ્રભાવી છે અને સ્મોલ ટી છે એ પ્રચ્છન્ન છે. તો ફરીથી કે જ્યારે કોઈક સજીવમાં એક લક્ષણ માટે બે ભિન્ન વૈકલ્પિક કારકો આવેલા છે, હવે એક લક્ષણ એટલે કે હાઇટનું લક્ષણ છે, એના માટે બે ભિન્ન કારકો આવેલા છે કેપિટલ ટી અને સ્મોલ ટી, રાઈટ. ત્યારે તે બેમાંથી એક જ વૈકલ્પિક તેની અભિવ્યક્તિ દર્શાવે છે. હવે અભિવ્યક્તિ કોની દર્શાવે છે મિત્રો? જો કેપિટલ ટી છે, હું અહીંયા અલગ પેનથી દોરું છું, રાઈટ. આ કેપિટલ ટી અહીંયા પ્રભાવી છે એટલા માટે અભિવ્યક્તિ એ દર્શાવે છે. અહીંયા કેપિટલ ટી કેવા છે મિત્રો? પ્રભાવી છે, રાઈટ. એટલા માટે છોડ ઊંચા રહે છે. તો એક અભિવ્યક્ત થાય છે અને બીજું અભિવ્યક્ત થતું નથી. તો કેપિટલ ટી પ્રભાવી છે એટલા માટે પ્લાન્ટ રહેશે એ ઊંચા રહે છે મિત્રો, રાઈટ. તો હવે તમને ખબર પડી ગઈ છે કે જ્યારે એક જ લક્ષણ માટે બે વૈકલ્પિક કારકો આવેલા છે, અહીંયા ઊંચાઈનું લક્ષણ છે, એમાં બે પ્રકારના કારકો છે, એક ઊંચાઈ માટે અને એક નીચે હાઇટ માટે તમને લક્ષણો આપેલા છે મિત્રો, રાઈટ. તો બંનેમાંથી કોઈ પણ એક જ અભિવ્યક્ત થાય છે એટલે કેપિટલ ટી અભિવ્યક્ત થાય છે, જેને પ્રભાવી કહેવામાં આવે છે, અને જે અભિવ્યક્ત થતું નથી એને મિત્રો પ્રચ્છન્ન કહેવામાં આવે છે, પ્રચ્છન્ન જનીન. તો આ છે મિત્રો પ્રભુતાનો નિયમ. બીજી વાત કરીએ મિત્રો, બીજો નિયમ શું કહે છે કે બીજો નિયમ એમ કહે છે, જેને વિશ્લેષણનો નિયમ કહેવામાં આવે છે, અથવા જનીનોના શુદ્ધતાનો નિયમ કહેવામાં આવે છે, કે જ્યારે સંકરણમાં વિરોધી પ્રકારના લક્ષણોની જોડીને સામેલ કરવામાં આવે છે, ત્યારે બે કારકો મિશ્રિત થયા વગર ભેગા રહે છે. હવે હું તમને વાત કરું કે મિશ્રિત થયા વગર ભેગા કેવી રીતે રહે છે, રાઈટ. તો સપોઝ કે હું આ ફરીથી આ પ્રયોગની વાત કરું કે આવું ક્રોસિંગ આપણે કરીએ છીએ, રાઈટ. તો એની અંદર જે આપણને પહેલી પેઢી હોય, ડાયરેક્ટ હું લખી કાઢું છું, પહેલી પેઢી કેપિટલ ટી સ્મોલ ટી રહે છે, રાઈટ. તો અહીંયા તમે જુઓ કે આ બંને કારકો મિશ્ર થતા નથી, પણ બંને ભેગા રહે છે. કારકો એટલે જનીનોના સ્વરૂપો છે મિત્રો, જે મેં પહેલાં ચર્ચા કરી હતી, રાઈટ. તો અહીંયા બે ભેગા રહે છે કે કેપિટલ ટી જે પ્રભાવી છે, સ્મોલ ટી પ્રચ્છન્ન છે, એ બંને ભેગા છે, મિશ્રિત થયા નથી મિત્રો. જ્યારે આવા સંકલન દ્વારા જન્યુ સર્જાય છે, હવે સપોઝ આના સંકલન દ્વારા મતલબ આનું સ્વફલન કરાઈએ,
અને આમાંથી આમાંથી જ્યારે જન્યુ સર્જાય છે, હવે આના જન્યુ શું બનશે મિત્રો? તો એ જન્યુ કેપિટલ ટી હશે, એટલે કે જેના જન્યુ કોષો સ્મોલ ટી હશે. આ બાજુ વાત કરીએ તો કેપિટલ ટી હશે અને આ બાજુ વાત કરીએ તો સ્મોલ ટી હશે. મતલબ આ જન્યુઓ પોતાના માટે શુદ્ધ છે મિત્રો, એટલે કે આ જન્યુમાં એક જ પ્રકારનો કારક રહેલો છે કેપિટલ ટી, રાઈટ, કે ઊંચી હાઇટ માટે, અને આ બાજુ પણ એક જ પ્રકારનો કારક રહેલો છે સ્મોલ ટી, બીજું એના સાથે કોઈ મિશ્ર છે નહીં. તો ફરીથી કહું છું, જ્યારે આવા સંકલન દ્વારા જન્યુ સર્જાય છે ત્યારે બંને કારકો એકબીજાથી અલગ પડે છે અને તે પૈકીનું એક જ કારક જનનકોષમાં દાખલ થાય છે. તમે જોઈ શકો છો કે આ જનનકોષ છે, રાઈટ, આ જનનકોષ એટલે કે જન્યુકોષ છે જેની અંદર એક જ કારક દાખલ થયેલું છે. અને આ રીતે કોઈપણ જનનકોષ લક્ષણોની અભિવ્યક્તિ માટે એક જ જનીન દર્શાવે છે. મતલબ કે આ જન્યુ જે કોષ છે એ એક જ અભિવ્યક્તિ દર્શાવે છે, ઊંચાઈ માટે કે ઊંચાઈ માટેનો અભિવ્યક્તિ દર્શાવે છે, જેને જનનકોષની શુદ્ધતાનો નિયમ કહેવાય છે, રાઈટ. આ પણ છે એ નીચી છોડ માટેનો અભિવ્યક્તિ દર્શાવે છે, ફક્ત નીચી છોડ માટેનો. પણ એની જગ્યાએ વાત કરીએ કે ઉપરનો જે પ્લાન્ટ છે એના અંદર બે જનીનો ભેગા છે, વૈકલ્પિક કારકો ભેગા છે, કેપિટલ ટી અને સ્મોલ ટી. જે મિશ્રણ છે, મતલબ કે જે કેપિટલ ટી પ્રભાવિત છે, સ્મોલ ટી એ પ્રચ્છન્ન જાત માટેનું લક્ષણ છે. જે બંને મિશ્રિત થયા વગર ભેગા રહેલા છે, પણ જ્યારે આમાંથી જન્યુ બને છે ત્યારે જન્યુ શુદ્ધ બને છે, એટલે કે કેપિટલ ટી અને સ્મોલ ટી આ રીતે જન્યુ શુદ્ધ બનેલા છે, રાઈટ. તો આ શુદ્ધતાનો નિયમ કહેવામાં આવે છે, વિશ્લેષણનો નિયમ કહેવામાં આવે છે, બીજો નિયમ છે આ મેન્ડલનો, રાઈટ. વાત કરી ત્રીજા નિયમની, કે ત્રીજો નિયમ મુક્ત વિશ્લેષણ નિયમ જે મેન્ડલે આપ્યો હતો, રાઈટ, એના અંદર એના આધારે એમને સમજાવ્યું હતું મુક્ત વિશ્લેષણ નિયમ. તો અહીંયા લખ્યું છે, એક લક્ષણનું નિયમન કરતા જનીનો બીજા લક્ષણનું નિયમન કરતા જનીનોથી સ્વતંત્ર હોય છે. આ નિયમ દ્વિસંકરણના પ્રયોગ પર આધારિત છે. હવે દ્વિસંકરણનો પ્રયોગ એટલે કે આપણા બધા પ્રયોગો ડિટેલમાં ભણશું, પણ હું તમને પહેલાં નિયમો સમજાવી રહ્યો છું. દ્વિસંકરણના પ્રયોગમાં બે લક્ષણો એક સાથે લેવામાં આવે છે. દાખલા તરીકે હું વાત કરું કે ઊંચો છોડ એક લક્ષણ અને એ જ પ્લાન્ટની અંદર પર્પલ કલરના બીજ આવે છે, રાઈટ. સપોઝ સમજી લઈએ એક્ઝામ્પલ તરીકે, ફરીથી કહું છું, ઊંચો છોડ છે અને એના અંદર બીજ કયા છે? પર્પલ કલરના. સાથે એનું ક્રોસિંગ કરાઈએ છીએ આપણે નીચા છોડ અને એના અંદર જે બીજ છે એ વ્હાઇટ કલરના છે, આપણે સ્મોલ પી લખીએ છીએ, રાઈટ. તો આપણે બે લક્ષણ લીધા છે, એક જ પ્લાન્ટની અંદર બે લક્ષણ છે. એક ઊંચું લક્ષણ છે ઊંચાઈનું અને બીજું છે કલરનું, બીજના કલરનું લક્ષણ છે, રાઈટ. તો અહીંયા લખ્યું છે, એક લક્ષણ નિયમન કરતા જનીનો બીજા લક્ષણ નિયમન કરતા જનીઓથી સ્વતંત્ર હોય છે. હવે જ્યારે જન્યુઓમાંથી બનશે મિત્રો, તો જન્યુઓમાં એટલે કે જનનકોષમાં, દાખલા તરીકે હું તમને કહી દઉં કે આપણું બોડી 46 રંગસૂત્રો એટલે 23 જોડ રંગસૂત્રો ધરાવે છે. જ્યારે 23 જોડ, ફરીથી કહું છું, જ્યારે એમાંથી જનનકોષો બનશે, 23 જોડમાંથી 23 રંગસૂત્રો જનનકોષમાં હશે મિત્રો, એટલે કે 23 જ એકી પ્રકારે જનનકોષો હશે. એટલે કે જે વૈકલ્પિક કારકો છે, બધા વૈકલ્પિક કારકોમાંથી એક એક વૈકલ્પિક કારક શુદ્ધ બની ગયું હશે મિત્રો. જે આગળના નિયમમાં આપણે જોયું કે જન્યુ હંમેશા શુદ્ધ હોય છે, રાઈટ. તો અહીંયા પણ આપણી પાસે બે લક્ષણ છે, તો જનનકોષમાં બધા લક્ષણ આવવા જ જોઈએ મિત્રો, અને આ લક્ષણો શુદ્ધ હોવા જોઈએ. તો આમાંથી જે જન્યુ બનશે એ જન્યુ કેવા હશે મિત્રો? કે કેપિટલ ટી કેપિટલ પી. તો એક જન્યુ આમાંથી એકચ્યુઅલી 4 જન્યુ બનશે, કેપિટલ ટી કેપિટલ પી, કેપિટલ ટી કેપિટલ પી અને કેપિટલ ટી કેપિટલ પી, આ જન્યુ બનશે મિત્રો, રાઈટ. તો આના અંદર વાત કરી તે ઊંચાઈનું એક લક્ષણ છે, અને જો કે આના અંદર બધા જ જે લક્ષણો છે બધા પ્રભાવી છે, એટલા માટે જન્યુ બધા એક જ જેવા બનશે, કેપિટલ ટી કેપિટલ ટી કેપિટલ પી કેપિટલ ટી કેપિટલ પી. આ બધા 4 જન્યુ બની શકે. આપણે ક્રોસિંગ કરીએ સપોઝ આ રીતે, કેપિટલ ટી કેપિટલ પી કેપિટલ ટી કેપિટલ પી કેપિટલ ટી કેપિટલ પી કેપિટલ ટી કેપિટલ પી, રાઈટ. તો આ રીતે 4 લક્ષણો બની શકે છે મિત્રો, રાઈટ. 4 જન્યુ બની શકે, બધા એક જ જેવા બનશે, રાઈટ. તો ફરીથી કહું છું, જો જન્યુ શુદ્ધ છે, જન્યુમાં સ્વતંત્ર લક્ષણો આવેલા છે, એટલે કે એક પ્રભાવી માટેનું ઊંચાઈનું લક્ષણ પણ છે, અને એક છે આ રીતે જે કલર માટેનું, બીજાના કલર માટેનું પર્પલ કલરનું પણ લક્ષણ આવેલું છે. તો જન્યુ શુદ્ધ છે મિત્રો, અહીંયા બે મતલબ વૈકલ્પિક કારકો આવેલા નથી. દાખલા તરીકે હું તમને બીજા એક્ઝામ્પલ સાથે બતાવું મિત્રો, તમને વધારે ખ્યાલ આવશે. સપોઝ કે હું અહીંયા સમજાવું કે જન્યુ આ રીતે, મતલબ કે પ્લાન્ટ આ રીતે હોય છે, કેપિટલ ટી સ્મોલ ટી કેપિટલ પી સ્મોલ પી. મતલબ કે અહીંયા તમે જોઈ શકો કે અહીંયા કેપિટલ ટી પ્રભાવી છે, સ્મોલ ટી પ્રચ્છન્ન છે, કેપિટલ ટી પ્રભાવી છે, સ્મોલ પી પ્રચ્છન્ન છે. તો અહીંયા જે લક્ષણો આવેલા છે બધા જ પ્રકારના જન્યુ અહીંયા મોજૂદ છે, એટલે કે ઊંચાઈ માટેનું નીચા માટેનું જનીન પણ હાજર છે, પર્પલ માટેનું અને વ્હાઇટ માટેનું પણ જનીન હાજર છે મિત્રો, રાઈટ. પણ જન્યુઓ બનશે તો જન્યુઓમાં એક શુદ્ધતા આવવી જોઈએ, એટલે કે જન્યુઓમાં કાં તો ઊંચા, મતલબ કે કાં તો ઊંચા છોડનું લક્ષણ હોવું જોઈએ, કાં તો પર્પલ, મતલબ કે ઊંચા એટલે નીચા છોડનું ના હોવું જોઈએ ઊંચાનું, કે તો પર્પલ અથવા વ્હાઇટમાંથી બંને એકનું લક્ષણ જન્યુમાં હોવું જોઈએ. દાખલા તરીકે જન્યુ બનશે તો સપોઝ પ્રથમ જન્યુ બને છે, તો આ બે સપોઝ જન્યુ ભેગા આવે તો કેપિટલ ટી અને કેપિટલ પી, સપોઝ આ એક જન્યુ બનશે. બીજા સપોઝ આ બે ભેગા આવે તો કેપિટલ ટી સ્મોલ પી બનશે. સપોઝ આ બંને ભેગા આવે તો કેપિટલ ટી પી સ્મોલ ટી બનશે, અને આ બંને ભેગા આવશે તો સ્મોલ ટી સ્મોલ પી બનશે, રાઈટ. તો બધા જ પ્રકારના જન્યુ મેં તમને લખી દીધા કે આ પ્લાન્ટ છે, આ પ્લાન્ટમાંથી જન્યુ જે બનશે બધા જન્યુ કેવા બનશે? અલગ બનશે મિત્રો.
રાઈટ. તો આ રીતે જન્યુઓ કેવા છે મિત્રો? શુદ્ધ છે ને. અને અહીંયા નિયમ સમજાવે છે કે એક લક્ષણ નિયમ કરતાં જનીનો બીજા લક્ષણ નિયમન કરતાં જન્યુથી કેવા છે? સ્વતંત્ર છે. રાઈટ, એટલે કે આ કેપિટલ ટી એટલે કે પ્રભાવી અને કેપિટલ પી આ બંને લક્ષણો સ્વતંત્ર છે. એટલે કે ઊંચાઈનું લક્ષણ એ પેલા કલરના લક્ષણથી કેવું છે? અલગ છે, મતલબ કે સ્વતંત્ર છે. એટલા માટે બંને જનીનો છે, બે બંને વૈકલ્પિક કારકોમાંથી એક એક વૈકલ્પિક કારક જન્યુમાં સમાવેશ થાય છે સ્વતંત્ર રીતે. રાઈટ, તો આ નિયમ તમને હવે ખબર પડી ચૂક્યો છે. ત્રીજો નિયમ મુક્ત વિશ્લેષણનો નિયમ, કે ફ્રીલી વિશ્લેષણ થાય છે, મુક્ત રીતે વિશ્લેષણ થાય છે. અલગ જે જોડીમાં રહેલા લક્ષણો છે એમાંથી બંને લક્ષણો વૈકલ્પિક કારકો જન્યુઓમાં સમાવિષ્ટ થાય છે. રાઈટ, તો આ રીતે ત્રણે ત્રણ નિયમો આપણે સમજ્યા. હવે આપણે ત્રણે ત્રણ નિયમો એપ્લાય કરીશું પ્રયોગોમાં. મેન્ડેલના પ્રયોગો જ્યારે ભણીશું રાઈટ, ત્યારે હું તમને ત્રણે ત્રણ નિયમો એપ્લાય કરીને બતાવીશ કે કેવી રીતે એપ્લાય થાય છે. રાઈટ, તો મિત્રો ત્યાં સુધી તમને આ વિડીયો ગમ્યો હોય તો લાઈક કરી દેજો, સબસ્ક્રાઇબ કરી દેજો, શેર કરી દેજો. ગુજરાત બાયોલોજી નીટ પ્લસ મારું ફેસબુક છે, ગુજરાત બાયોલોજી મારું ટ્વિટર છે, ગુજરાત બાયોલોજી નીટ પ્લસ મારું ઇન્સ્ટાગ્રામ છે, મારો મેલ આઈડી પણ છે gujaratbiologyqa@gmail.com. ત્યાં મને મેસેજ કરી શકો છો, પ્રશ્નો પૂછી શકું, તમારા રિપ્લાય જરૂરથી આપી દઈશ. મારું બીજું મેલ આઈડી છે mewadamanishwan@gmail.com. ત્યાં સુધી આવજો મિત્રો. થેન્ક યુ સો મચ.